થિયેટર એન્ડ મીડિયા સેન્ટર રજૂ કરે છે તેના સ્થાપક હસમુખ બારાડીની કસાયેલી કલમે લખાયેલી પસંદગીના નાટકોની ઓડિયો પ્રસ્તુતિની માણવા યોગ્ય શ્રેણી, એકાંકી નાટક અપવાદ. લેખક હસમુખ બારાડી, દિગ્દર્શક જનક રાવલ, રેકોર્ડિંગ અને એડિટિંગ ધૈવત શુક્લ, કલાકારો મનવિતા બારાડી, જનક રાવલ, અંકિત પટેલ, ઉર્વશી શ્રીમાળી, મ્યુઝિક હર્ષ ભટ્ટ, પ્રોગ્રામ મેનેજમેન્ટ યોગેશ ત્રિકમાણી અને સોનાલી, ઉદ્ઘોષક નૈષધ પુરાણી. બ્રીધ ઇન, હોલ્ડ એન્ડ થ્રો. બ્રીધ ઇન, હોલ્ડ એન્ડ થ્રો. ગુડ. પણ તમારે બધા આની ઘેર પ્રેક્ટિસ કરવી પડશે, ઓકે? યસ સર. ચલો હવે આપણે એક નવી રમત રમીએ, સ્કલ્પચર. એટલે? એટલે કે શિલ્પ. સ્કલ્પચર એટલે શિલ્પ, તમને બધાને ખબર છે. દિગ્દર્શક એક્ટરના શરીરને અનેક આકારોમાં ઢાળતો હોય છે, એમનામાંથી કંઈ કેટલાય આકારો કોતરી કાઢતો હોય છે. જુઓ, હું આખી એ પ્રક્રિયા તમને જુદી રીતે સમજાવું કે એક્ટરના શરીરને હું એક આકાર તરીકે લઉં છું, દિગ્દર્શક તરીકે. એ માટે પહેલાં તો એક્ટરે એના શરીરને માટીના લોંદાની જેમ દિગ્દર્શકને ધરવું પડે. મને લાગે છે બરોબર સમજાતું નથી. આપણે આ ભાષણ છોડીએ, હું તમને રમતથી જ સમજાવું, ઠીક છે? તમારામાંથી કોઈ એક વચ્ચે આવે. સર, હું આવું. અરે કોઈ પણ આવે. કોઈ પણ કહેશો તો હું બેસી જઈશ. હું ખાસ છું. શું કહ્યું? કઈ નહીં. જુઓ, હું મુગ્ધાનો હાથ ઊંચો કરું ત્યારે નિર્જીવ હોય એ રીતે નીચે પડી જવો જોઈએ. મુગ્ધા, રિલેક્સ. આ રીતે સર? બરાબર છે. બીજો હાથ પણ જોઈ લો ને સર. ચૂપ, માટીનો લોંધો બોલે નહીં. હવે જુઓ, ધ્યાનથી જોજો. હું એના જમણા હાથને ઉપર લઈ જઈ કોણિયેથી એને સહેજ વાંકો વાળી એમાં એણે ધજા પકડી હોય ને એ રીતે એની મુઠ્ઠીને હું આકાર આપું છું અને એના માથાને ઊંચે અને ડાબી બાજુ સહેજ નમાવી ગૌરવથી એ ખેંચાયેલું હોય એવી મુદ્રા આપું છું. સમજાય છે ને તમને બધાને? અને ડાબા હાથને પાછળ સહેજ ખેંચી અને આ એક જુદા જ પ્રકારની મુદ્રા આપું છું. બોલો, શું દેખાય છે તમને બધાને? બરાબર સમજાઈ ગયું. બરાબર સર, આ મુદ્રામાં મારો જમણો પગ આગળ હોય તો? બહુ ઉતાવળી. મુગ્ધાની વાત સાચી છે, પણ માટીના લોંદાના આ પગને કેવી રીતે આગળ લઈ જવો એ હું તમને બતાવું. જો એને કમરેથી એક હાથે પકડી, સર સર ધીરે, એના શરીરનું વજન આપણા હાથ પર ઝીલી એના ડાબા પગે એનું વજન ટ્રાન્સફર કરી જમણા પગને આગળ ધકેલવો, પછી એના બંને પગ પર એનું વજન ટ્રાન્સફર કરી અને સ્થિર મુદ્રા આપવી. આ રીતે. કેવી રીતે? આ રીતે. મુગ્ધા, તું તો તારા આખા શરીરનું વજન મારા પર નાખી દે છે, સરખી ઊભી રહે. તમે મને માટીનો લોંદો કીધું છે ને? બરાબર. હવે બે પગે સીધી ઊભી રહે. ટૂંકમાં આ રીતે કોઈ પણ એક્ટરના શરીરના આકારમાંથી શિલ્પીની જેમ નવા આકારો ઉપસાવી શકાય. જો, અને એનો નવો અર્થ આપી શકાય. દાખલા તરીકે બંસીધર કૃષ્ણ, વૃક્ષ, રેલવેનું સિગ્નલ, મહેનતકશ મજૂર વગેરે વગેરે વગેરે. સમજાયું ને તમને બધાને? અને આ માટે એક્ટરે દિગ્દર્શક પાસે કોઈ પણ આકાર ધારણ કરવા તૈયાર રહેવું જોઈએ. આવો થયો મને નાટ્યગુરુનો પ્રથમ પરિચય. એમનું નામ ઘણી વખત ઘણા પાસે સાંભળ્યું હતું, કારણ કે નવી રીતે અભિનય શીખવવામાં એમને કાઠું કાઢ્યું હતું. અમને ગોળાકારે બેસાડે, રમતો રમાડીને જ અભિનયના પ્રાથમિક પાઠ શીખવે, પ્રેક્ટિસ માટે બધાની વચ્ચે એરિનામાં ઊભા રાખે
અને સૌને સ્વજનની જેમ શીખવે. 50 વર્ષ તો એમને થયા જ હશે, પણ ઉંમરનો ભાર કદી ન વર્તાય એટલી સ્ફૂર્તિ એમના શરીરમાં દેખાય. મોં પર મોહક સ્મિત ફરકતું હોય, આંખમાં સામી વ્યક્તિના ઊંડાણને માપતી તાકાત વર્તાય, અને ચેપ લાગે એવો ઉત્સાહી ઉમંગી અવાજ સંભળાય. અમારી વર્કશોપનો એ 15મો દિવસ હતો જ્યારે મને માટીનો લોંદો બનાવી એમાંથી ક્રાંતિકારીની ભૂમિકાનો આકાર એમણે આપ્યો હતો. વર્કશોપ અર્ધે પહોંચ્યો હશે ત્યારે એણે એક વખત મને કહી દીધું, હું કોઈ પણ નહીં પણ ખાસ છું. અને ખરેખર એ માટીના લોંદામાંથી ક્રાંતિકારીનો આકાર આપતા મને સતત એવું લાગ્યા કરતું કે અમારા થિયેટર ગ્રુપમાં હવે એક એવી એક્ટર ઉમેરાઈ રહી છે જેનામાં ખૂબ શક્તિઓ ભરી પડી છે. એ દિવસે વર્કશોપના બધા તાલીમાર્થીઓ ગયા પછી પણ મુગ્ધા મારી પાસે બેસી રહી અને કેટલાય પાત્રો વિશે પૂછતી રહી. સર, મને માટીનો લોંદો ગણો અને તમે આકાર આપો એટલે તો એમાં તમે જ સર્વત્ર દેખાઓ. તમારી જ ઈચ્છાઓ અને તમારી જ ઈચ્છાઓ એમાં વ્યક્ત થાય. પણ મારું શું? એમાં હું ક્યાં આવું છું? હું એક વ્યક્તિ છું, જીવતી જાગતી. મારે મારી ઈચ્છાઓ છે, ઈચ્છાઓ છે, દુઃખો અને વેદનાઓ છે. તમારે બનાવવી હોય તે હું બનું જરૂર, કારણ કે તમે મને જે બનાવો એ મને ગમે, એ માટેનો તમારો ઉદ્દેશ પણ મને સ્વીકાર્ય છે. પણ મારે મારી મેળે કંઈક બનવું હોય તો? સાચી વાત તારી મુક્તા, પણ હું લેખક દિગ્દર્શક તરીકે તને કંઈક બનાવવાની પ્રક્રિયામાં તારી સાથે જ્યારે કામ કરતો હોઉં ત્યારે તારે શું શું બનવું છે એની મને સમજ જ ન પડે એમ તું કેમ માની લે છે? જો છોકરી, જે ઘડવા બેઠો હોય ને એને ઘડાવા તૈયાર માધ્યમની ઈચ્છાઓએ સ્પષ્ટ સમજાતી હોય છે. એમ? પણ તો તે દિવસે તમારો હાથ કેમ ધ્રુજ્યો હતો? હોય, ધ્રુજ્યો નહોતો, પણ તું કાનમાં ગણગણતી હતી ને એથી મારું ધ્યાન ચલિત થઈ ગયું હતું. સારું, જો આ વર્કશોપમાં હું એક નાટક કરવાનો છું, એમાં તું રોલ કરીશ ને? સર, આપણે કોન્ટ્રાક્ટ કરીએ. કોન્ટ્રાક્ટ? 2 કે 3 પાત્રો તમે આપો તે એ હું કરું, તમારી રીતે, તમારી પસંદગીના. પણ પછી એક નાટક મારી પસંદગીનું તમારે કરવું પડે, જેમાં મને ગમે તે રોલ હું કરું. એ બધાનું દિગ્દર્શન તમારે કરવાનું, એટલે નાટક આખું તમારું, પણ મેં નક્કી કરેલા નાટકનું પાત્ર મારું હોય, મારી રીતે સર્જાયેલું હોય. પણ નાટકો છે એવા તૈયાર જેના પાત્રો તને ગમ્યા હોય અને તને ભજવવાની ઈચ્છા થઈ હોય. સાચી વાત કહું સર? મુગ્ધા, હજી ક્યાં સુધી મને સર કયા કરીશ? એ મોડે ચડી ગયું છે ને. પણ હવે આટલા બધા વખતે આજે કેમ હું સર કહું છું તે નથી ગમતું? બીજું કઈ વિચાર ને? તમને મુગ્ધ કહું તો? પણ તમને આવડા મોટાને લગભગ બમણી ઉંમર હશે તમારી, મુગ્ધ કહું? મને વાંધો નથી, તને ગમે તે તું મને કહે. પણ એ સાંભળ, આ તને મારી ઉંમર ક્યારે નડવા માંડી? એનો ભાર મને નથી લાગતો તો પછી? સાચી વાત કહું સર, એવો ભાર જો લાગ્યો હોત ને તો તમારા નાટ્ય જૂથમાં હું આવી જ ના હોત, ને તમે મને આપેલો આ રોલ પણ ના કર્યો હોત. તમને ખબર છે, દિગ્દર્શક જ્યારે પોતાનું પાત્ર નટીના શરીરમાં કોતરતો હોય ત્યારે એને જેમ નટીમાં શ્રદ્ધા હોવી જોઈએ એમ નટીને દિગ્દર્શકમાં શ્રદ્ધા હોવી જોઈએ, કે એના લાગણી તંત્રને કે જીવનને આ દિગ્દર્શક કે એના સર્જેલા પાત્રો નહીં જ ડોળી નાખે. અભિનેતાને મન તો દરેક પાત્ર એનો નવો અવતાર હોય છે. અરે બસ 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 બસ, આવી આટલી ગંભીર વાત શોભતી નથી તારા મોડે. આવી ડાયલોગબાજી અમારા જેવા દિગ્દર્શક માટે રહેવા દે, અમારો ચેપ તારે લગાડવા જેવો નથી. આમ એકાદ વર્ષના પરિચયમાં જ ખાનગીમાં હું એમને મુક્ત કેદી થઈ ગઈ. જાહેરમાં કોઈ નામે એમને બોલાવવા ન પડે એવું હું ગોઠવતી, પણ મારે એમના વિશે બીજાને વાત કરવી હોય ત્યારે ગુરુ મહાગુરુ એવા તોફાની આદરના ઓઠા નીચે હું છટકી જતી.
છે કે તોય અમારા નાટ્ય જૂથના સાથીદારોમાં ક્યારેક પકડાઈ પણ જતી કે હું એમની વાત ટાળી ન શકું એ સ્થિતિએ પહોંચી ગઈ છું. એ વાત સ્વીકારતા મારું અહમ ગવાતું, અંદરથી વિરોધ પણ જાગતો. પણ શું થાય, હું એટલી નિરુપાય હતી કે જીવનના ધસમસતા વહેણમાં આમ તેમ અથડાતી પછડાતી હતી ત્યારે કોઈ પણ તણખલાનો સહારો મેં લીધો હોત. પણ આ વ્યક્તિ એવું તણખલું નહોતી. એ તો જ્યારે એમના સ્પર્શની ભાષા હું સમજતી થઈ અમારી વર્કશોપ દરમિયાન, ત્યારે મને સમજાઈ ગયું હતું. એ સ્પર્શની ઉષ્મા એવો તો વિશ્વાસ જગાડતી કે શું વિચારે છે મુક્તા? મુક્ત, તને ખબર છે તે મને ઝીલી લીધી છે. એણે મને તુકારે બોલાવ્યો એ મને ગમ્યું. મુક્તા, એટલે હું સમજ્યો નહીં, બોલને કેમ બોલતી નથી? આને અને સાચી વાતની ખબર પડશે તો કેવું લાગશે? પણ મારી સાચી વાત જાણીને એ શું કહેશે એ તો જોવા દે. વાત એમ છે મુક્ત, કે હું તારી વર્કશોપમાં આવી ત્યારે મૂળ સોતી ઉખડી પડું એવા વાવાઝોડામાં ફસાઈ હતી. આપણને કોઈ એટલું છેતરી શકે, અવગણી શકે એનો મને અનુભવ નહોતો. મારા છોડના ખીલતા ફૂલને કોઈ સૂંઘે એનો મીઠો રોમાંચ હતો, પરંતુ એ છીનવાઈ ગયો હતો. એવે વખતે તમારા શ્વેત કેશે માથાની શીળી છાયામાં હું આવી પહોંચી હતી. એ વર્કશોપના જૂથ કાર્યમાં મેં મારી જાતને એવી વહેવા દીધી અને ત્યાં તમે તે હા મુક્ત તે એના ટુસ્કા બંધ થાય એ માટે હું એના માથે હાથ ફેરવતો રહ્યો. એના આંસુ પીજવાનું મન થયું, કારણ કે તો એને વધારે શાતા વળશે એવું લાગ્યું. તો પણ એ દિવસે મેં એનાથી થોડું અંતર રાખ્યું. મને કલ્પના નહોતી કે આ 22-23 વર્ષની આવડી કન્યા વર્કશોપમાં આવી ત્યારે એટલી વિવશ હશે. પણ મનના આગળિયા તો આમ ક્યારેક જ ખુલે ને. મુક્તા, સ્વસ્થ થઈ. તારા મનનો આગળિયો તે આમ ખોલ્યો આજે આ રીતે એ સારું થયું. પણ એ ઊંચું જો, મારી સામે રડ નહીં આવે. સાંભળ, તું કહે છે એમ મેં તને ઝીલી એની મને ખબર નથી, કારણ કે તારા પડવાનો ધક્કો કે વજન મને લાગ્યા નથી. પણ તું સારી રીતે ઝીલાઈ છે એવું તને લાગ્યું એનો મને સંતોષ છે. એટલે હવે અસ્વસ્થ ન થતી. મનમાં જે વાત હોય, જે ઉભરા, જે ઉફાણ આવતા હોય એને આવવા દેજે. મુક્તા, વીતેલી એકેય પળ કદી પાછી નથી આવતી, કારણ કે સમય જો એ રીતે અટકી પડે ને તો બંધિયાર જળની બદબુ એમાં આવવા માંડે. સંબંધો કદી વિકસે જ નહીં. તને સમજાય છે આ બધું? મુક્તા, સમજાય છે હું આ કહું છું? તે દિવસથી હું સાવ હળવી ફૂલ થઈ ગઈ. મારી આરપાર મુક્ત મને જોઈ શકે, મુક્તના અરીસામાં હું મારું પ્રતિબિંબ જોઈ શકું એ રીતે હું જીવવા માંડી. અમે એકબીજામાં તદ્રૂપ એકરૂપ બની ગયા. મુક્ત જે રીતે મારી સામે જુએ એટલામાં જ હવે મને ખબર પડી જતી કે એને ક્યારે કાળી કોફી જોઈએ છે, સંગીત સાંભળવું છે કે માત્ર મૌન બેસી રહ્યું છે. અમે એકબીજાના રોમાંચો, આવેગો અને સ્વપ્નાઓ વગર બોલીએ જ સમજવા માંડ્યા. મુગ્ધા અમારા નાટ્ય જૂથમાં જોડાઈ એ પછી મને કેટલાય ગમતા નાટકો હું ભજવી શક્યો. પન્નાલાલ પટેલના મળેલા જીવના રૂપાંતરમાં જીવીનું મુગ્ધાએ જે રીતે પાત્ર ચિત્રણ કર્યું એનાથી એ નાટક લોકપ્રિય બન્યું.
શેક્સપિયરના હેમ્લેટમાં એને ઓફિલિયાનું પાત્ર ભજવ્યું એ રીતે કે હેમ્લેટ એની સામે ઝાંખો પડતો. અંતોન ચેહફના વાન્યામામા નાટકની સોનિયા જે ઝીણવટથી મુગ્ધાએ રજૂ કરી એ જોઈને કેટલાય પ્રેક્ષકો તો એને સોનિયાના નામે જ બોલાવવા માંડ્યા. એક્ટર તરીકે ગ્રુપમાં અને એકલી એ એટલો પરિશ્રમ કરતી કે મને નવાઈ થતી, આનંદ થતો અને સંતોષ થતો. અને એક દિવસ ગુરુએ મારા હાથમાં એમના નવા નાટકની સ્ક્રિપ્ટ મૂકી અને મારી સામે જોઈને બોલ્યા, મુગ્ધા, આ પદ્મિનીનો પાઠ તારે કરવાનો છે. એ પાત્ર તારા જેવું છે. મારા જેવું એટલે? એ મુગ્ધા છે? ના. તો મારા જેવું એટલે? વાંચ, એટલે ખબર પડશે. એ તારે જ ભજવવાનું છે. હવે ઉગારો એ નહોતો. એ રોલ હવે મારે જ કરવો પડશે. પણ પાત્ર પકડાતું નહોતું. ન ફાવે અને મુગ્ધ એ પાત્ર બીજા કોઈને આપી દેતો, પણ એના નાટકનો મુખ્ય પાઠ એ બીજા કોઈને આપે શેનો? એવી રિસાવ કે એ ગમે તેટલો કરગરે ને તો એને ભાવતી ફૂલવડી ખાવા ના આપું. પણ મુગ્ધ એ તો નાટકના રિહર્સલ શરૂ કરી દીધા અને મને કહેવડાવ્યું કે તારો રોલ તૈયાર થાય ત્યારે આવજે. એમણે આખા નાટકની ચર્ચા કરી, મેં અનેક પ્રશ્નો પૂછ્યા, તોય પાત્રની ચાવી હાથ ન લાગી. શું કરું? આખી રાત ગેલેરીમાં એકલી બેસી અંધારું ખોતર્યા કરતી, મનમાં ઉઠે એટલા ગીતો ગાતી, બગીચાના બાંકડે ફૂલો જોયા કરતી, પરીને મનાવવા સ્વયંવર રચતી, કેટલી હાથણીઓને વરમાળા સાથે આખા રાજ્યમાં છુટ્ટી મૂકી, પણ મનમાં કલ્પેલો રાયવર રાજા થવા ન આવ્યો તે ન જ આવ્યો. દિવસો અઠવાડિયાઓ વીત્યા. બીજા નટો સાથે નાટકના રિહર્સલ ચાલતા હતા, પણ મુક્તનો સંદેશો આવતો નહોતો. નાટકની મારી સ્ક્રિપ્ટ ઉપર ધૂળ ચડવા માંડી, કોફી ખૂટવા માંડી, ભોજન વધવા માંડ્યું, આંખો સૂજવા માંડી. તોય પદ્મિનીનું પાત્ર પકડાયું નહીં અને એ ન પકડાય ત્યાં સુધી મુક્ત પાસે જવા પગ ન ઉપડ્યો. પણ એને એવું તો શું થયું છે કે એ મને મળવાય આવતો નથી? પણ એને એવું તે શું થયું છે કે એ મને મળવાય આવતી નથી? અરે, રિસાવાની છૂટ તો અમારા સંબંધોમાં છે જ નહીં. એટલે એક દિવસ ઘનઘોર અંધારામાં એના ઘરના બારણે મેં ટકોરા માર્યા. બીજી ત્રીજી વખત ટકોરા મારતા બારણું ખુલી ગયું. ટકોરાના ધક્કાથી જોયું તો એ પડદા પાછળ પણ સંતાયેલી નહોતી. નજર કરી તો ખૂણાના પલંગ પર મુગ્ધા પડખાભેર ગસગસાટ સૂતેલી દેખાઈ, સાવ નિર્ભીક. ધીમેથી હું અંદર ગયો. અવાજ કરી ઉઠાડવાની હિંમત ન થઈ, પણ રસોડામાં જઈ વાસણો ખખડાવતા કોફી બનાવી. ટ્રેમાં બે કપ લઈ નીકળતો હતો ત્યાં મુગ્ધાએ ટવકો કર્યો, ફૂલવડી આજની બનાવેલી છે, એ ડબરો જાલતો આવ. તો તને ખબર હતી કે હું આવીશ, એટલે બારણું ખુલ્લું રાખ્યું હતું. લે, અને હું આવ્યો ત્યારે ઉઠી કેમ નહીં? અને તું રિહર્સલમાં કેમ નથી આવતી? આવો તોબરો શેનો ચડાવ્યો છે અને આ તુંબડામાં આટલું ભૂસું શેનું ભર્યું છે? તારા કયા પ્રશ્નનો જવાબ પહેલો આપું, બોલ. એકે નહીં, આવી એક કિલોની ફૂલવડી બનાવીને કાલે રિહર્સલમાં લેતી આવજે. મરીવાળા ગાંઠિયા, શક્કરપારા, ચેવડો, બધું જ નાસ્તા માટે તૈયાર છે. બોલ, શું આપું? એટલે તું રોજ રાહ જોતી હતી? ના રે, તારી હું શું કરવા રાહ જોઉં? મારે ને તારે શું? વાહ મુગ્ધા વાહ, તારા ઘમંડનો સ્વાદ તારી ફૂલવડીમાં આવે છે, સમજી તું? એટલે તો મેં તને કહ્યું હતું કે પદ્મિનીનું પાત્ર તારા જેવું છે. વાંચ, વાંચ, હજી બરાબર વાંચ. રાત્રે તારા ગણે, બારણું ખુલ્લું મૂકીને સૂઈ જાય, દરરોજ એનો મૂડ બદલાય, રોજ જુદી રીતે ફૂલવડી બનાવે અને દર વખતે એમાં માપસર મસાલો નાખી ન શકે. ક્યારેક ફૂલવડી ખારી લાગે, ક્યારેક તીખી લાગે, ક્યારેક કાચી લાગે, તો ક્યારેક ચીમળાઈ ગઈ હોય. આજની ફૂલવડી કેવી છે? બેસ્ટ, સરસ.
એટલે તો હું આવ્યો છું તને લઈ જવા. મુગ્ધા, અંધારાની સુગંધે તને પદ્મિનીનું પાત્ર સમજાવું અને એવું પાત્ર સર્જન ગુજરાતી રંગમંચને અર્પણ કરવું કે પ્રેક્ષકો આફરીન પોકારી ઉઠે. આ પાત્ર આપણી કારકિર્દીનું ઉચ્ચ શિખર બની રહેવાનું છે. જો સાંભળ, અજબ રોમાંચથી અમને પ્રેક્ષકોએ બિરદાવ્યા. એમની તાળીઓ અમે નેપથ્યમાં ઉભા ઉભા સાંભળતા હતા. પણ હું કે મુક્ત નાટકના એ પહેલા પ્રયોગથી સંતુષ્ટ નહોતા. હું કેટલી જગ્યાએ પાત્રમય બની ગઈ હતી. આંખોમાંથી ખરેખર આંસુ નીકળી પડ્યા હતા. પણ એનો આનંદ કે સંતોષ મુક્તની આંખમાં મને ન દેખાયો. ઘરે પાછા વળતા આખે રસ્તે મુક્ત ચૂપ રહ્યો. કોફીનો કપ ધર્યો એણે આડી નજરી લીધો ને મેં જોયું તો અગાઉ ધરેલા નાસ્તાને એ અડગ્યો નહોતો. ઝડપથી કોફીનો કપ મોંમાં ઉલેચી એ સડાક ઉભો થઈ ગયો. હવે મારે જવું જોઈએ. પણ મુક્ત, પદ્મિનીનું પાત્ર ભજવવું એમાં મારું જીવન સમાપ્ત નથી થતું. સાચી વાત. પણ આ નાટકના હવે આપણે એકેય શો નહીં કરીએ, કારણ કે તું એને ક્યારેય ન્યાય નહીં આપી શકે. જીવનમાં બીજા અનેક પાત્રો છે અને નહીં હોય તો લખાશે, કોઈ પાસે લખાવડાવીશું અને જરૂર પડશે તો સાથે મળીને સર્જન કરશું. તું તો કહીશ કે જીવનમાં ભૂમિકાઓ અનેક છે. છે જ તે વળી. પણ મારા મનમાં તારા માટે જુદી જ ભૂમિકા છે. પણ તું એક અપવાદ છે મારા જીવનમાં. અપવાદ એટલે? તારે આંખો નથી મુક્ત, તને કંઈ સમજાતું નથી. તું અધરાતે મારા ઘરને પારણે ટકોરા મારે છે ત્યારે તને ખબર હોય છે કે હું અહીં એકલી તારી રાહ જોતી હોઉં છું. એનો અર્થ સમજાય છે તને? મારા જેવી યુવાન સ્ત્રી બધી શરમ અને નિયમોને કોરે મૂકી તારા માટે બારણું ખુલ્લું રાખી નિર્ભીક સૂઈ શકે એ ક્યારે બને? મારા માતા પિતા કે સ્વજનો અને મિત્રો આ વિશે એક હરફ પણ ન ઉચ્ચારે એવું મેં એમને ઈશારામાં સમજાવી દીધું છે. હજી આટલું તો સમજાતું નથી ને બનવા નીકળ્યો છે મોટો દિગ્દર્શક. અને હું? અને હા, તું. વાત તો તારી હું જાણું છું. તું તારા જીવનના અથ અને ઇતિ થિયેટરના મંચે શરૂ અને પૂરા થતા માને છે. તારા પરિવાર અને સ્વજનોના વર્તુળમાં એક આગવું અલાયદું વર્તુળ રચીને તે મને બેસાડી છે અને એનો વિશિષ્ટ અનુભવ મને હર પળે કરાવે છે. પણ તું પાત્ર સર્જનની મર્યાદાએ અટકી પડ્યો છે મુક્ત. એટલે તો તે મને જ્યારે જીલી ત્યારે મારા પડવાનો ધક્કો કે વજન તને નહોતા લાગ્યા. તારા સ્પર્શની ભાષા તું મને સમજાવતો, પણ મારા મનમાં ઉઠતા ઉફાણાઓની ફૂંક મારીને તે જોયું હોત તો અંદરનો ઉકળાટ તે અનુભવ્યો હોત. આ તું શું બોલે છે મુક્તા? તે મને તારા જીવનમાં અલાયદું અને સાવ સલામત વર્તુળ જરૂર આપ્યું, પણ તારા જીવનમાં એક બીજું વર્તુળ હતું અને એ હજી ભૂસાયું નથી. તો હવે તું કહે રીતે હું એકડો ઘૂંટું બોલ, વીતેલી ક્ષણોને ભૂસી નાખું, મારું જીવન અને એનો ઉદ્દેશ બદલી નાખું અને તું ચીંધે એ દિશામાં પ્રયાણ કરીએ, પછી તો તને કોઈ ફરિયાદ નહીં રહે ને? એ જાણે કયામતની રાત હતી. અમે બંને કેટલાય આરોપો આક્ષેપો સામસામા કર્યા, ભૂતકાળને ખંખોળ્યો, ભવિષ્યની યોજનાઓ કરી, બોલાય અને ન બોલાય એવું એકબીજાને કહી દીધું, લડાઈઓ અને સમાધાનો કર્યા. પણ રસોડાની અમારી એ છેલ્લી લડાઈમાં કોણ જાણે શું બન્યું કે આગની જ્વાળા ઉઠી અને એમાં હું દાજી. એને ઠારવા જતા મુગ્ધના હાથે ફોલ્લા પડ્યા અને એની ખબર તો મને બે કલાક પછી ભાનમાં આવી ત્યારે પડી.
કેટલાકે કહ્યું કે મુગ્ધાએ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો, તો કેટલાકે કહ્યું કે મેં મુગ્ધાને બાળી નાખવાનું ધાર્યું હતું નાટકની નિષ્ફળતાને લીધે. મારા હાથે પડેલા ફોલ્લાના આવા વિરોધાભાસી કારણોથી મને મારા વિશે શંકા પડવા લાગી હતી કે તે દિવસે ખરેખર એવું શું બન્યું હશે કે મુગ્ધા આટલું બધું દાજી ગઈ ને મેં જીવના જોખમે એને બચાવી લીધી. પણ અમારી એ વાત માનવા કોઈ તૈયાર નહોતું. હું એની સામે હોસ્પિટલે બેસી રહેતો, એ લોકો એને દંભ માનતા. એ હાલતમાં મારે પોલીસ સ્ટેશન અને વકીલોની ઓફિસોએ ધક્કા ખાવા પડતા. મારા વકીલે મને એટલું સમજાવ્યું કે મારી જુબાનીથી જ મુક્ત જેલની સજામાંથી ઉકરી શકશે. અમે બંને કાળજીપૂર્વક સત્યને વળગી રહ્યા અને એક સરખા શબ્દોમાં કાનૂનને સમજાવ્યું કે આ માત્ર અકસ્માત જ હતો, આપઘાત કે હત્યા માટે લાચારી કે ક્રોધનું પરિણામ નહોતા. અમારા મિત્રો અને સાથીદારોએ અમે જે સમજણપૂર્વક સહિયારું કામ કરતા હતા એના ઉદાહરણોથી એવી જુબાની આપી જેથી ધીમે ધીમે ગુરુને જેલમાંથી અને મને હોસ્પિટલમાંથી આદર અને સ્વસ્થતાપૂર્વક મુક્તિ મળી. એ દિવસે સાંજે જે મિત્રો અમને મળવા આવ્યા હતા એમને વિદાય આપીને કોફીની કીટલી ફરીથી મેં ગેસ ઉપર ચડાવી, ડબ્બામાંથી દોથો ભરીને ફૂલવડી મુક્તને ધરી, એને એમાંથી એક ફૂલવડી મારા મોંમાં મુકતા કહ્યું, મુગ્ધા, હવે મારે પદ્મિની નાટક ફરીથી કરવું છે. એ પાત્ર હવે આપણે બંને કદાચ વધુ સારી રીતે સમજ્યા છીએ. જો સાંભળ, હું નિયમોથી કંટાળ્યો છું, અનુભવોનો ભાર લાગે છે, વર્ષો પાછળ કરતા આગળ વધુ હોય એવી ઝંખના જાગે છે, એટલે હવે એવા આકારો ઘડવા છે જેથી જાતે વિખરાઈ જવાય, સમય ભૂલી જવાય અને તારા દ્વારા જીવનને પામી શકાય. એટલે તો મેં તને અપવાદ ગણ્યો છે બધી રીતે.